જેમાં છેલ્લા ચાલીસ વર્ષથી શહેરના કંથરિયા હનુમાનજીના મંદિરે હવન યોજવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે પણ વિશ્વ શાંતિ અને કોરોનાની મહામારી રૂપી સંકટથી માનવજાતને બચાવવાની પ્રાર્થના કરાઈ હતી અહીંયા પાલનપુર મુકામે નવાબ સાહેબના ટાઈમથી કંથરિયા હનુમાનજીનું બહુ જ પ્રાચીન મંદિર આવેલું છે એની અંદર છેલ્લા ચાલીસ વર્ષથી અખંડિત હવન અને પૂજા વિધિ થાય છે દર મંગળવારે લોકો અહીંયા લાડુ પાન ચઢાવવાનું મહત્વ જેથી કંથેરા હનુમાન એમને દરેક મનોકામના પૂર્ણ કરે છે અને આજે મંગળવાર અને હનુમાનજી જયંતિ નિમિત્તે અહીંયા હવન કરી અને આખા વિશ્વમાં ભારત દેશમાં જે કોરોનાની મહામારી ફેલાય છે તેના નિવારણ અર્થે શ્રી હનુમાનજી ભગવાન બધાનું આ મહામારીથી રક્ષણ કરે એ માટે હવનનું આયોજન કરેલ છે દર મંગળવારે અને શનિવારે અહીંયા અનેક ભક્તો અહીંયા દર્શન કરવાનો દર્શન લાભ લે છે પાલનપુર શહેરની અંદર કંથેરિયા હનુમાનજી મંદિર જૂનામાં જૂનું આવેલું છે ત્યાં અનેક હરિભક્તો દેશ વિદેશથી દર્શન કરવા આવે છે દરેકની મનોકામના હનુમાન દાદા પૂરી કરે છે મંગળવાર શનિવારના દિવસે પાન પાનલાડુનું વિશેષ મહત્ત્વ છે લોકો ખૂબ જ પાન લાડુ ચડાવે છે ને એની દરેક મનોકામના પૂરી કરે છે અને ચાલીસ વર્ષથી અખંડ હવન કરવામાં આવે છે અને આ જ હનુમાન જયંતિ નિમિત્તે યજ્ઞ રાખવામાં આવ્યો છે કોરોના મહામારીને દૂર કરવા માટે વિશ્વના કલ્યાણ અર્થે પૂરા વિશ્વનું કલ્યાણ થાય દરેક લોકોનું કલ્યાણ થાય એ મનોકામના છે પાલનપુર નવાબે બંધાવેલ શ્રી કંથરિયા હનુમાનજીના મંદિરમાં છેલ્લા ચાલીસ વર્ષથી અખંડ હવન યોજાય છે ત્યારે આજે વિશ્વ શાંતિ અને કોરોના સંકટમાંથી માટે હવન યોજવામાં આવ્યો હતો કે કંથરિયા હનુમાનના મહંતે જણાવ્યા મુજબ કોરોના સંકટથી બચવા માટે દવાની સાથે દુવા પણ જરૂરી છે તાલિબ મોહમ્મદ ખાન સાહેબને બનાવ્યા એ કંથરિયા હનુમાન ધામ મંદિર આ ચાલીસ સાલ છે લગાતાર હવન ચાલ હૈ और खास करके चैत्र सूत पूनम हनुमान जी का जन्मदिन है और आज महामारी कोरोना की बीमारी दूर करने के लिए विश्व शांति के लिए आज हमारे कंथरिया हनुमान में हवन चल रहा है दिन भर चलेगा भगवान से प्रार्थना करते हैं सारा विश्व में शांति हो सारा विश्व का कल्याण हो और कोरोना नाम की महामारी बीमारी जल्दी से जल्दी दूर हो ये नाना प्रार्थना करते हैं धन्य से आप मीडिया वाला भाइयों को पत्रकार वाला भाइयों को सारे देशवासियों को प्रार्थना है कि सब अपने अपने इष्टदेव की प्रार्थना करें ताकि कोरोना नाम की बीमारी जल्दी जल्दी खत्म हो और कोई उपाय नहीं है दवा भी करिए और दुआ भी भगवान से मांगिए तो हमारे कंथरिया हनुमान धाम में आज कोरोना की बीमारी शांति के लिए विश्व शांति के लिए हनुमान जी, जी का जन्मदिन है हनुमान जी का प्रागटिक दिन है इसलिए हवन हो रहा है और ऐसे 40 साल से लगातार डेली हवन होता है 40 साल से यह अनुक्षेत्र चलता है गौशाला चलती है और कुत्ते को सुबह शाम दूध और रोटी दिया जाता है आप उसमें जुड़ना चाहे मुलाकात लेना चाहे तो ले सकते हैं ये स्वयं भू हनुमान है नवाब साहब का बनाया हुआ मंदिर है तख्ती लिखती है ताली मोहम्मद खान अपनी बेटी का नाम जरीना था हिंदू नाम दिया केसर बाय तालीब मोहम्मद खान आप देख रहे हो तख्ती लिखी है तो नवाब साहब ने बनाया हुआ मंदिर है और हम धन्य हैं हिंदू जाति कि हमारे लिए एक आस्था का केंद्र है शनिवार मंगलवार दूर दूर से लोग आते हैं और यहाँ हनुमान जी को मंगलवार के दिन जो कोई पुरुष कोई स्त्री कोई भी लाडू और मसालाला पान चढ़ाते हैं तो उसकी मनोकामना पूरी होती है ये गणेश जी महाराज ने यह वरदान दिया है क्योंकि गणेश जी महाराज की जीवित समाधि है चालीस साल तक गणेश गिरी बाबा ने भोजन नहीं किया उनका अखंड धुना है तो आप सबसे प्रार्थना है इस कंथरिया हनुमान मंदिर की अवश्य मुलाकात ले जय श्याराम આજે હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર લોકોએ કોરોના સંકટમાંથી ઉઘરાવવા માટે દાદાને પ્રાર્થના સાથે વિશેષ પૂજા અર્ચના કરી હતી